જય સ્વામિનારાયણ બાળકો આજે આપણે ગણિત વિષયમાં એક થી પચાસ સીધા અંક લખવાના છે અને બોલવાના છે તો બધાનું ધ્યાન નોટમાં હોવું જોઈએ હવે જો મેં એક લખેલું છે તો આપણે એક લખીએ છીએ હવે બગડ બે થી ચાલુ કરીશું એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ચડે ચાર પાંચ અડે પાંચ છ ગડે છ સાત અડે સાત આઠ અડે આઠ નવ વડે નવ એકડે મીંડે દસ હવે એક ખાનું છોડીને બેકડા અગિયાર ની લાઈન લખવાની છે બે એકડા અગિયાર એકડ બગડ બાર એક તગડ તેર એક ચગઢ ચૌદ એકર પાંચ પંદર એકર છગડ સોળ એકર સાત સત્તર એકર આઠ અઢાર એકર નવ ઓગણીસ બગડે ને મીંડે વીસ હવે એકાનું છોડી એકડ એકવીસ બે બગડા બાવીસ બગડ તગર ત્રેવીસ બગડ ચોગર ચોવીસ બગડ પાંચ પચીસ બગડ છગર છવ્વીસ બગડ સાત્ત સત્યાવીસ બગડ આઠળ અઠ્યાવીસ બગડ નવડ ઓગણત્રીસ ત્રગડે ને મીંડે ત્રીસ એખાનું છોડી તગડેકડ એકત્રીસ તગડ બગડ બત્રીસ બે તગડા તેત્રીસ તગર ચગઢ ચોત્રીસ તગર પાંચળ પાંત્રીસ તગર છગડ છત્રીસ તગર સાત સાડત્રીસ તગડ આઠ આડત્રીસ તગર નવ ઓગણચાળીસ ચોગળે ને મીંડે ચાલીસ એકાનું છોડી ચોગડ એકર એકતાળીસ ચોગડ બગડ બેતાળીસ ચોગડ તગર તેતાળીસ બે ચોગડા ચુમ્માળીસ ચોગડ પાંચ પિસ્તાળીસ ચોગઢ છગ છેતાળીસ ચોગઢ સાત સુડતાળીસ ચોગ આઠ અડતાળીસ ચોગ નવડ ઓગણપચાસ પાંચડે ને મીંડે પચાસ ફરી એકડા બોલીશું એક અડે એક બ ગળે બે ત્ર ગળે ત્રણ છ ગળે ચાર પાંચ અડે પાંચ છ ગળે છ સાત અડે સાત આઠ અડે આઠ નવ વડે નવ એકડે મીંડે દસ બે એકડા અગિયાર એકડ બગડ બાર એકડ તગડ તેર એકડ ચોગ ચૌદ એકડ પાછળ પંદર એકડ એક સોળ એકડ સાત સત્તર એકડ આઠ અઢાર એકડ નવ ઓગણીસ બગડે ને બગડે બગડેકડે એકવીસ બે બગડા બાવીસ બગડ તગડ ત્રેવીસ બગડ ચોગઢ ચોવીસ બગડ પાંચડ પચીસ બગડ છગ છવ્વીસ બગડ સાત સત્યાવીસ બગડ આઠ અઠ્યાવીસ બગડ નવ ઓગણત્રીસ ત્રગડે ને મીડેત્રીસ તગડેકડ એકત્રીસ તગડ બગડ બત્રીસ બે તગડા તેત્રીસ તર ચોગઢ ચોત્રીસ તર પાચ પાંત્રીસ તગઢ છ છત્રીસ તગઢ સાત સાડત્રીસ તરડા આઠ આડત્રીસ તર નવ ઓગણ ચાળીસ ચોગડે ને મીંડે ચાળીસ ચોગડેકડ એકતાળીસ ચોગડ બગડ બેતાળીસ ચોગઢ ચોગઢ તેતાળીસ બે ચોગડા ચુમ્માળીસ ચોગઢ પાછળ પિસ્તાળીસ ચોગઢ છ ગણ છેતાળીસ ચોગઢ સાત સુડતાળીસ ચોગ આઠ અડતાળીસ ચોગઢ નવડ ઓગણપચાસ પાંચે ને મીંડે પચાસ સંખ્યા એકતાળીસ થી પચાસ ચડતા ક્રમમાં ગોઠવો હવે આપણે જો અહીંયા આડાવડી સંખ્યા લખી છે હવે એને આપણે ક્રમમાં ગોઠવીને લખવાનું છે જો અહીંયા લખ્યું છે ચોગઢ એકળ એકતાળીસ પાછળ મીંડે પચાસ ચોગળ તેતાળીસ ચોગળ અડતાળીસ પિસ્તાળીસ છેતાળીસ બે ચોગડા ચોગળ નવડ ઓગણપચાસ ચોગળ બગડ બેતાળીસ આડા આવડી અંક લખેલા છે આપણે તેને ગોઠવીને લખવાનું છે પેલા આવશે ચોગડ એકતાળીસ તો અહીંયા લખવાનું ચોગળ એકર એકતાળીસ પછી શું આવશે ચોગળ બગડ બેતાળીસ ચોગળ બગડ બેતાળીસ પછી ચોગળ તગડ તેતાળીસ ચોગડ ચોગ તેતાળીસ પછી શું લખાશે બે ચોગડા ચુમ્માળીસ બે ચોગડા ચુમ્માળીસ પછી લખાશે ચોગડ પાંચ પિસ્તાળીસ ચોગઢ પાંચ પિસ્તાળીસ પછી છ ચોગઢ છગીસ ચોગઢ છગીસ પછી લખવાનું ચોગઢ સાત સુડતાળીસ ચોગ સાત સુડતાળીસ પછી લખાશે ચોગળ આઠ અડતાળીસ ચોગ આઠ અડતાળીસ ચોગ નવડ ઓગણપચાસ ચોગ નવડ ઓગણપચાસ અને પાંચે ને મીંડે પચાસ પાંચે ને મીંડે પચાસ આખી લાઈન થઈ ગઈ ચોગળ એકડ એકતાળીસ ની એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ પચાસ પાછળની સંખ્યા લખવાની છે હવે અહીંયા લખ્યું છે ચોગણ નવડ ઓગણપચાસ અને ખાલી જગ્યા કરી છે લીટી દોરી છે તેના પછી જે સંખ્યા આવતી હોય તે લખવાની છે તો ચોગડ નવ ઓગણપચાસ પછી પાંચડે ને મીંડે પચાસ ચોગ છગ છેતાળીસ પછી શું આવશે ચોગળ સાતર સુડતાળીસ ચોગળ એકડ એકતાળીસ પછી ચોગડ બગડ બેતાળીસ હવે ચોગડ બગડ બેતાળીસ પછી શું લખાશે ચોગ તગર તેતાળીસ ચોગળ સાત સુડતાળીસ પછી ચોગળ આઠ અડતાળીસ બે ચોગડા ચુમ્માળીસ પછી શું લખાશે ચોગળ પાંચળ પિસ્તાળીસ હવે અહીંયા ચોગળ પાંચ પિસ્તાળીસ પછી ચોગળ છગ્ છેતાળીસ ચોગઢ તગડ પછી બે ચોગડા ચુમ્માળીસ ચોગણ આઠળ અડતાળીસ પછી ચોગણ નવ ઓગણપચાસ હવે અહીંયા જુઓ ઓગણપચાસ પછી શું આવે પચાસ છેતાળીસ પછી શું લખાય સુડતાળીસ એકતાળીસ પછી શું લખાય બેતાળીસ બેતાળીસ પછી શું આવે તેતાળીસ સુડતાળીસ પછી શું લખાય અડતાળીસ ચુમ્માળીસ પછી પિસ્તાળીસ પિસ્તાળીસ પછી શું લખવાનું છેતાળીસ તેતાળીસ પછી શું આવે ચુમ્માળીસ અડતાળીસ પછી ઓગણપચાસ વચ્ચેની સંખ્યા લખવાની છે હવે જો ચોગડ એકડ એકતાલીસ ખાલી જગ્યા ચોગડ હવે ચોગડ એકતાળીસ પછી જે આવતું હોય તે અહીંયા લખવાનું છે તો ચોગડ બેતાળીસ તો ચોગડ એકતાળીસ ચોગડ બગડ બેતાળીસ ચોગડ તગડ તેતાળીસ હવે ચોગઢ સાતર સુડતાળીસ ખાલી જગ્યા ચોગઢ નવડ ઓગણપચાસ તો ચોગડ સાતર સુડતાળીસ ખાલી જગ્યા ચોગઢ નવડ ઓગણપચાસ તો ચોગઢ સાતર સુડતાળીસ પછી ચોગ આઠ અડતાળીસ તો સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ લખાય તો ચોગડ તગડ તેતાળીસ બે ચોગડા ચુમ્માળીસ ચોગડ પાછળ પિસ્તાળીસ ચોગડ પાછળ પિસ્તાળીસ ખાલી જગ્યા ચોગડ સાતળ સુડતાળીસ તો પિસ્તાળીસ સુડતાલીસ ની વચ્ચે શું લખાય ચોગ છગીસ ચોગ પાળીસ ચોગ છગીસ ચોગડ સાત સુડતાલીસ ચોગડે મિંડે ચાલીસ ખાલી જગ્યા ચોગડ બગડ બેતાળીસ તો ચાલીસ અને બેતાળીસ ની વચ્ચે શું લખાશે ચોગડ એકતાળીસ તો ચોગડે મિંડે ચાલીસ ચોગળ એકડ એકતાળીસ ચોગડ બગડ બેતાળીસ હવે બે ચોગડા ચુમ્માળીસ ખાલી જગ્યા ચોગઢ છગાળીસ તો ચુમ્માળીસ અને લખાશે તો ચોગડ પાંચ પિસ્તાળીસ તો બે ચોગડા ચુમ્માળીસ ચોગળ પાંચ પિસ્તાળીસ ચોગઢ છગ છેતાળીસ હવે ચોગઢ છગ છેતાળીસ ખાલી જગ્યા ચોગળ અઠળ અડતાળીસ તો ચોગળ છગડ છેતાળીસ ચોગણ આઠ અડતાળીસ ની વચ્ચે શું લખાશે ચોગડ પગડ બેતાળીસ ખાલી જગ્યા બે ચોગડા ચુમ્માળીસ તો ચોગડ બગડ બેતાળીસ અને બે ચોગડા ચુમ્માળીસ ની વચ્ચે શું લખાશે ચોગડ તગડ તેતાળીસ તો ચોગડ બગડ બેતાળીસ ચોગડ ચોગડ તેતાળીસ બે ચોગડા મીંડે ઓગણપચાસ તો ચોગણ આઠળ અડતાળીસ ચોગ નવડ ઓગણપચાસ પાંચડે ને મિંડે પચાસ તો બાળકો આજે ગણિતમાં ટીચરે તમને જેટલું પણ શીખવ્યું કેટલું ધ્યાન દઈને ખાનાવાળી નોટમાં લખજો એકડા બોલજો તો તમને બધું જ આવડી જશે આપણે ફરી મળીશું જય સ્વામિનારાયણ